जय सच्चिदानंद। आप सबनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। भादरण गाम में मोटी शिबिर थाय छे। 1992 में बहु मोटू थयेलू। दादा ने जारे એમની ઈચ્છા પ્રમાણે ગામમાં બેન દીકરીઓને પુણ્યમાં કંઈક પટેલોમાં તો રિવાજ આપ પાછળ બેન દીકરીઓને કરે ને બધું પૂના કરે તે બધી એ થયેલું। માતાજીમાં મોટું ભદ્રકાળી માતામાં યજ્ઞ કરેલો। બસ ગામના લોકો બધાને પામે ભાવના, જગત કલ્યાણની ભાવના, બીજું તો કંઈ જોઈતી નથી માતાજી પાસેથી। અને ભક્તિ હતી, સત્સંગ હતો, એટલે બહુ મોટું ફંક્શન થયેલું। અને આજે પાછો 10 વર્ષ પછી, 9 વર્ષ પછી મોટી શિબિરનું આયોજન કર્યું છે, એટલે બધાને ઘણા બધા નવા મહાત્માઓને બહુ ઈચ્છા કે ભાદરણ ગામ દાદાનું ત્યાંની ચરણ રજ લઈએ। દાદાના ચરણો જે ભૂમિ ઉપર બાળપણથી પડેલા વિચરેલા જે ભૂમિ ઉપર, એ ભૂમિની ધૂળ પણ પવિત્ર ગણાય આપ, જેમ ગોકુળ વૃંદાવન કૃષ્ણ ભગવાન રમેલા એટલે એની કિંમત છે। તો 1000 વર્ષ થી ગયા તો હજુ હમણાંની જ વાત છે, એટલે એની બહુ મહત્વ છે। દાદા કહેતા બી ખરા કે અત્યારે તો અમારી કિંમત નથી તો ભાદરણ ગામની કિંમત ક્યાંથી થાય, પણ અમારા ગયા પછી આખી દુનિયામાં ભાદરણની કિંમત થશે, જ્યારે લોકો અમને ઓળખશે ત્યારે ભાદરણ ગામની કિંમત થશે। પછી લોકો કે છે અહીંયાની ભાદરણ ગામની ધૂળ ખાડા ખોદી ખોદીને લઈ જશે કે છે દુનિયાભરમાં, એટલે અમે બધા તો પહેલેથી જ લઈ ગયેલા, હવે તમારો વારો હવે આવે છે। અમારે પણ છે ભાદરણની ધૂળ છે પોટલું, ખાડો થઈ જશે તો આપણે આપણે આમે મંદિર બનાવીએ છીએ તો બધા ત્યાંથી લઈ જજો, એટલે આપણે ખાડો ખોદવો ના પડે। મહાત્માને ખૂબ આનંદ થશે કે દાદાના ગામમાં જ આપણી ભાવના છે, અને દાદાના ગામના લોકોની પણ ખૂબ ભાવના છે કે દાદાનું ગામ અને દાદાનું ક્યાંક અહીંયા આગળ કેમ, દાદાનું ઘર તો છે પણ દાદા એ ઘર જ્યારે નવું બન્યું ત્યારે પોતે તો આવી નહોતા શકતા ધંધામાં ને સત્સંગમાં, પછી તો સત્સંગમાં બિઝી હતા, પણ એમના ભાભી દિવાળી બા આવશે આજે સાંજના 5 વાગે આવવાના છે, એમણે બંધાવ્યું હતું। દાદા કહેતા અમે એક ઘર બંધાયા પછી એક રાતે રહેવા નથી પામ્યા ભાદરણ ગામમાં પોતાના ઘરમાં, એટલે બાળપણ એમનું બધું ભાદરણમાં વીતેલું, પછી નહોતું બાળપણ, થોડી યુવાનીમાં આવતા જતા હશે, મેટ્રિકમાં નાપાસ થયા પછી દાદા પહોંચી ગયા વડોદરા। દાદાને ભાદરણ ગામની થોડી વાતો કરીએ આપણે, દાદાની દાદાની થોડી વાતો કરીએ કે અહીંયા દાદા જન્મેલા, જન્મ તો એમને તેમના મોસાળમાં તરસાડીમાં થયેલો, અને એ તરસાડીમાં બાળપણ પછી અહીંયા ભાદરણમાં જ થયેલું, ઉછરેલું નાની ખડકીમાં। અત્યારે જે ઘર છે એની આગળ એમનું જૂનું ઘર હતું, પછી પછી પડું પડું થઈ ગયેલું, પછી નવું બાંધ્યું જગ્યા લઈને, પછી તો દાદા કોન્ટ્રાક્ટના ધંધા બહુ ગમ્યા એટલે પછી બાંધ્યું, પણ બાળપણમાં ઉછેર એમનો થયેલો, આખી પોળમાં ગામમાં બધા એમને નાનો છોકરો હોય ત્યારે નહીં બંટી પિન્ટું બધા નામ પાડે ને એવું એમને બધા ગલો ગલો કહેતા હતા, ગામડામાં ગલો કે ને, ગલો ગલો કે ને, ગલ્યો મારો ગલો મારો ગલો,
એ બધા અમે ગલો કહેતા. પણ હવે દાદા છે તો માથે મોટા હતા. માથે મોટા એટલે શું, એમના ભત્રીજાઓ પણ એમના કરતાં ઉંમરમાં બહુ મોટા હતા એવું હતું. એટલે એટલે ભત્રીજાઓ બધા જોડે રમનારા હોય એમના કરતાંય મોટા, પણ કાકા તો થાય જ ને વળી. એટલે બધા બીજા બધા એમને મોટા એમને બધા ગલો ગલો કરી, તો બધા ભત્રીજાઓ એમના મોટા એમનાથી મોટા મોટા ગલા કાકા કહે. એટલે એમનું નામ ગલા કાકા પડી ગયેલું. ભાદરમાં બધા ગલા કાકા તરીકે ઓળખતા એમને. પછી તો મેટ્રિકમાં જાણી જોઈને નાપાસ થયા. એ પહેલાં એમનું લગ્ન થયું. મેટ્રિકમાં જાણી જોઈને નાપાસ થયા. કેમ તો કે એમના ઘરના ફાધર અને મોટા ભાઈ બંને જણા વાત કરતા હતા અંદર અંદર કે આ ગલો મોટો થાય, હોશિયાર તો બહુ છે, જરાક મોટો થાય ને પાસ થઈ જાય એમ સરસ મેટ્રિકમાં તો આપણે એને વિલાયત મોકલીને બેરિસ્ટર બનાવીએ. એટલે બેરિસ્ટર એ જવાના અંગ્રેજોનું રાજ, એટલે બેરિસ્ટર થાય એટલે કે ગાયકવાડ સરકારમાં એમને સુબો એટલે કલેક્ટરની કોર્સ મળી જાય. એવી અંદર એમને ભાવના. દાદા આપણે આપણે ભાવના કે, પણ દાદા તો સમજી ગયા કે આ તો બધા એમના ઘાટમાં વાત કરે છે કે એમને મોટું થયું છે. હું સુબો થયું તો એ બધા પાછા મોટા ઘર મોટા થઈ જાય ને આખું ઘર કુટુંબ. એટલે કે મારે આવું સુબો બુબો થવું નથી કે છે, મારે નોકરી કરવી જ નથી ને હું સુબો તો મારા માથે પાછો સર સુબો તો હોય જ ને. એટલે કે મારે નોકરી કરવી જ નથી, હું પાનની દુકાન ખોલીશ પણ નોકરી તો નહીં કરું કે છે. એટલે પછી જાણી જોઈને નાપાસ થયા. ભણવાનો ટાઈમ હોય ને ત્યારે જતા રહે મેટ્રિકમાં, હોટલમાં જઈને ભજીયા ખાય, જલેબી ખાય, ચેવડો ખાય, મજા કરે એમને એવી રીતના. પછી જાણી જોઈને નાપાસ થાય કે હું પાસ જ નહીં થયું, મારા આગળ ભણવું જ નથી. હોશિયાર બહુ હતા પણ એમને આવો ન ખોળી કાઢ્યું કે આપણે ધામી જાણી જોઈને નાપાસ થઈએ. જાણી જોઈને નાપાસ થયા પછી શું કરું નાપાસ થાય એટલે પછી કે હું તો ગમે તે દુકાન ખોલીશ, પાનની દુકાન ખોલીશ, પણ મારે તો નોકરી નથી કરવી. પછી મોટા ભાઈ એમના બે કોન્ટ્રાક્ટના ધંધામાં હતા જ ઓલરેડી વડોદરામાં સેટ. એમણે કહ્યું તું આવી જા મારી જોડે કોન્ટ્રાક્ટમાં ભેગો થઈ જા, તને ટ્રેન કરી દઈશ. વડોદરા જતા રહ્યા. આવી સ્ટોરી. પણ એ જ્યાંથી રહ્યા ત્યાંથી આ ધરતી પર રમ્યા કર્યા મોટા થયા. એ જીવન એમનું સુંદર ગયેલું, યા સ્મૂધ ગયેલું. બહુ ઠાટ હતો. એટલે એ ભાદણ ગામમાં આજે બધાને ભેગું થવાનું મળ્યું છે. શિબિર છે, આપણે આયોજન છે. અને આપણી ભાવના છે કે દર વર્ષે એકવાર ભાદરણમાં કંઈક શિબિરનું આયોજન થાય. દાદાનું ગામ છે માટે અમે તાળી પાડીએ. મંદિરનું કહ્યું, મંદિર તો થશે જ. આપણે સોમવારે ખાતમુહૂર્ત કરવાનો પ્લાન છે અને ખૂબ ઝડપથી જેમ જલ્દી થઈ જાય એમ થઈ જાય એવું કરીએ વર્ષની અંદર. એને પ્રતિષ્ઠા થઈ જાય, થઈ જશે. ભાદરણ ગામના જ લોકોની ભાવના હતી ને એમણે જ જમીન બધું વ્યવસ્થા કરી આવી. બધી વ્યવસ્થા એમના તરફથી જ છે. અમેરિકામાં છે મહાત્મા દાદા. નામ આપણને ના પાડી છે, મારું નામ નહીં આપતા, પણ ખબર તો પડે જ ને જેમની એમની જગ્યા ઉપર તો ના કહેવા પડે બધાને, તો એ ના પાડે, મારું નામ નહીં આપતા. એટલે પણ તારી જગ્યા ઉપર તારું ઘર તોડીને બનાવીએ છીએ તો ખબર તો પડશે ને લોકોને. આમ એને ખબર પાડી, એમને ખબર પડવા દો.
આપણે હવે સત્સંગ શરૂ કરીએ. આજનો આપણો સત્સંગનો વિષય છે માન, ગર્વરસ. બે રાખવું છે કે એક જ રાખવું છે? એક રાખીએ. કયું રાખીએ? માન રાખીએ. થોડું જાડું છે, પછી ગર્વરસ થોડું ઝીણું છે. વધારે ઇન્ટરેસ્ટ આવે તો આગળ વાત ગર્વરસ સુધી જશું, પણ માન ઉપર કરીએ સત્સંગ. એમાં ખાસ કરીને અમારા પટેલો બહુ માન ખાવાળા, ક્ષત્રિયો ને બધા, હે, છ ગામના પાછા અમે બધા. લોકો બધા માં પૂછે છ ગામના છો કે છે, તો હા, એટલે તરત પાછું માન ઘટ ખાઈ જ જાય. પાણી મળે ને ચરોતરના બધા ગામોમાં, છ ગામ મોટા ગામ ગણાય, એની પૈઠણો બોલાય. છ ગામમાં નંબર વન સોજિત્રાનો ગણાય, બીજો વસો, ત્રીજો હા નીરુબેન વસો, પછી ત્રીજું ભાદરણ, હા ત્રીજું નડિયાદ, ચોથું ભાદરણ, પાંચમું કરમસદ, છઠ્ઠું ધર્મજ, એવું કંઈક છે ને, એવું છ છ નંબરે, એક 1 2 3 4 5 6 છ ગામ ગણાય. એટલે બાકીના બધા બધા ઘણા બધા ગામડાઓ છે, ખુશ્કળ ગામો છે, પણ આનું પૈઠણ બહુ હાઈ ઊંચી બોલાય. પૈઠણ એટલે આપણે આપણે દહેજ કે ને, દહેજ અમારે એ પટેલોમાં પૈઠણ કહે. પૈઠણ હાઈ બોલાય. છ ગામના એમ ચડતા ગામના વધારે પૈઠણો, પૈઠણિયા ભરાય. છોકરો જન્મે ને તો કહેશે આ પૈઠણીઓ આવ્યો, કહેશે ચેક આવ્યો, ચેક એવું બોલે. એટલે પછી નાનપણથી ચકતું જાય ને, પેલા મોટો થતો જાય ને સાંભળતો જાય છોકરો કે હું તો ચેકવાળો, એટલે મને પૈઠણ મળશે, પૈસા મારા મારા બોલાશે. એટલે આવું અહંકાર. હવે ક્ષત્રિયો ને, પેલા ક્ષત્રિય એટલે બધા રાજપૂતો, એના જેવું. એટલે બધા માન તો બહુ ઢગલે બન છું, બહુ માન. મોટો દરિયો કાઢતા કાઢતા નાકે દમ આવે છે. કાઢીએ તો એમ કાદવડામાંથી કશુંક નીકળે છે, તે દૂર ચૂકું થાય જ નહીં. માન નો દરિયો ઉઘાડું માન છું, દેખાય એવું ને, એને ભોળી આવે એટલે પણ તરત દેખાઈ જાય, તરત દેખાઈ જાય. મેં કર્યું એમ તો બહુ જ રહે, મેં કર્યું એમ સરસ મજા. આમ તો સરસ મજાનો માળો પેલા માંડવા વાળાએ કર્યો તો, એક આયોજન હોય ને, આયોજક હોય ને, કોણ હતું આપણી જે હોય, ખુશ થયા કરો. એમાં પાછો જો કોઈક બોલી ઉઠ્યો, ભાસ્કરભાઈ તમે બહુ સરસ કર્યું. પેલો એનો આખી જિંદગી ગુલામ થઈ ગયો, માનથી ખરીદી જાય. જે આપણે માન આપે ને, આપણે એના ગુલામ થઈ જઈએ, આપણે ભગત થઈ જઈએ એના. હાજર હાજર કે બધું, હાજર હાજર એના માટે બધું કરી છૂટીએ. એક એક મને જરાક આટલી મુશ્કેલી, તું હા હા તું કે હું કરી આલું, કે છે માનને, માનને ખાતર. હા કે માન ના હોય ને લોભાર આવે તો જરા ગણતરી કરે કે આ કરવાથી મને શું ફાયદો થાય છે, ખોટું મારું તો નુકસાન જ થવાનું છે. માટે મુખ બાજુએ આપણે રહેવા દે ને, શું જરૂર છે એમ કરીને બાજુ રાખે. પેલું માને ખાતર બધું ભૂસકો મારે જ, જમ્પ મારે જમ્પ. એટલે આ માનની પ્રકૃતિ બધાને, અને આખો વખત એમાં જ રહે, ક્યાંથી માન મળે છે મને, ક્યાંથી માન મળે છે. અને અપમાન મળે તો પાછું સહન ના થાય. અપમાનનો ભય અને માનની ભીખ બે હરખું છે. અપમાનનો ભય અને માનની ભીખ બે સરખું જ છે. શું
સુપિરિયર કોમ્પ્લેક્સિટી વાળાને માનની ભીખ રહ્યા કરે, ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી વાળા માનની બહુ પડી, માન ના મળે કંઈ વાંધો નહીં પણ અપમાન ના થાય એની ભય. માન તો બેઉમાં પડેલું જ છે, પાયામાં માન તો છે, માન વગરના બેઉમાંથી એક નથી કોમ્પ્લેક્સિટીમાં, પણ પેલાને અપમાનનો ભય લાગ્યા કરે એટલે મેં ડિપ્રેશન ટાળું મેં શું કરે એમ ખસી જાય આગળ આવે જ નહીં એને, કહેશે જરા કંઈક મારું કોઈ અપમાન કરશે એટલે ખસી જાય. અને પેલો માન ખાવા ભૂસકો મારે, માનની ભીખ વાળો કૂદકો મારે ખાસો મોટો. પછી જો ના મળ્યું માન, અપમાન તો ના કોઈ આપે એને, તોય માન જો પૂરેપૂરું ના મળ્યું ને તો એને ભયંકર ભૂગોટો આવે. માન ઓછું પડે, માનનો માન માલ મસાલો કેવો હોય ઓછું પડ્યા કરે. માન આપે ને તો પછી મળતું જાય તેમ તેમ એની માનની ભૂખ વધતી જાય, ભૂખ કરતાં પછી ભીખ થઈ જાય, માનને હોય બંધાણી થઈ જાય. બંધાણી ઘણા દારૂના ને તમાકુના ને ગુટકાના બંધાણી હોય છે ને, એવો માનનો બંધાણી થઈ જાય. માન ના મળે તેને ચેન ના પડે. છું કશીક વાત ચાલતી હોય ને તો તરત જ ટપકો મારીને કહેશે હા એ તો મેં વાત કરી એટલે થઈ ગયું બધું કામ, થઈ જ જાય, તો હું વાત કરું એટલે થઈ જ જાય કહેશે. અલે તને કોણે પૂછ્યું તું, તો એ મેં બોલી દે ટપકો મારી દે. પછી આપણે કહીએ ને એટલે આટલું આટલું કરો ને હા બોલે નહીં આપણે સમજી જઈએ કે ઓ જાણે આમ આમ એની હિસાબ જ નહીં. પછી આપણે છ બે કલાક પછી પેલા મેં જાણે પેલું કામ કરવાનું કહ્યું તો કે 5 મિનિટમાં થઈ જશે તો શું થયું, અરે એ તો હું ભૂલી જ ગયો. લે ગણતરીમાં જ ના હોય પણ માન વારો કરી આવે, હું ખેડી આવે ખરું, માનના જોઈએ બધું કામ કરી આવે. માન મળવા માન મેળવવા અંદર ખાને બટન તો માન ખાવાનું હોય એટલે કામ ધડાધડ કરી આવે. માન ના મળે તો પાટી આવે ઈ જાય એના, એવું છે બધું. શ્રીમદ રાજચંદ્રે સરસ કહ્યું છે કે જો માન ના હોત તો અહીંયા જ મોક્ષ હોત, માન ના હોત તો અહીંયા જ મોક્ષ હોત. વાત કેટલી સાચી છે, મુક્તતા જ લાગે ને માનથી જો ફ્રી થઈ ગયો એને કેટલી બધી મુક્તતા લાગે. શું કાલ રાત્રે કોક મને કહેશે, અમે કાલ સાંજના આવી ગયા હતા 6:30 વાગ્યાના, પછી આવ્યા ને કોકે કહ્યું કે આ નિરુમાં અહીં આવ્યા તો ભાદરણ ગામમાં પગ મૂક્યો ને ત્યાંથી લાગે જણ આમ એ જુદી જાતનું એમનું લાગે છે, બધું ફેરફાર લાગે છે કે છે. શું થયું કે છે, ઉલ્લાસ આવ્યો હતો, બહુ આનંદ આવ્યો હતો, દાદાના ગામમાં આવ્યા આમ આવ્યા તેમ બહુ આનંદ આવ્યો. પછી રાત્રે તો મને ભૂલતા અમે તો 12 થઈ ગયા હતા, 12:30 સવારે. પછી ચેક કર્યું સામાયિકમાં કે ભાઈ આ ઉલ્લાસ એનો હતો, આ માન બારનો તો કંઈ નહોતો ને, એને એમાં એવો જ ઉલ્લાસ આવે હો, માન માન ખાવા મળે ને ત્યારે બહુ ઉલ્લાસ આવે. જ્ઞાનનો ઉલ્લાસ હોય એવો ઉલ્લાસ હોય, એથી વધારે લાગે હો માન મળે ત્યારે. પછી જેવું કે એવું કશું ઉલ્લાસ નથી પણ છતાંય પાછું બધું ચેક કર્યું, બધા મળ્યા કર્યા ક્યાંય, આ હોવું ના જોઈએ ક્યાંય, ભૂલે ચૂકે આ માનનો લાડુ ખવાઈ ના જાય, તો ખવાઈ જાય તો ભારે દુઃખ પેટમાં દુખાડશે, હા એવી ચૂકો આવશે, એવી ચૂકો આવશે, મરડા આવશે. એ ક્યારે ના મળે ત્યારે, જ્યારે આપણે એને બંધાણી થઈ ગયા હોય ને ત્યારે. જોકે એ લેવલ સુધી તૂખે એવું ના આવે પણ પૂરું આવરણ આવે, જ્ઞાન ઉપર આવરણ આવે. એ બધા ચૂકો બૂકો વાળું તો ગયું એ સ્ટેજ, પણ આવરણ લાવે આપણે જ્ઞાનને, જ્ઞાનના આત્માના આનંદના ઘર
આ માનનો અને આનંદ, આત્માનો આનંદ ના, જેમ વિષયનો આનંદ હોય તે કહે છે ને કે સ્પષ્ટ આત્માનો આનંદ ના આવવા દે, એવો આ માનમાંથી લીધેલો આનંદ તે આત્માનાથી આનંદ કેવી રીતના આવવા દે સ્પષ્ટ? એટલે એની જાગૃતિમાં તો રહેવું જ પડે કે ભાઈ આ આત્માનો આનંદ આવે છે કે કંઈક માનનો આનંદ આવે છે. એટલે ખાસ એની જરૂર છે, આપણે ચેક કરતું જવાનું. શું એટલું એવું નથી કે આ આપણા ક્રોધમાન માયા લોક કેવળ જ્ઞાન થયા પછી જેમ કમ્પ્લીટ ખલાસ થઈ જાય છે, એ સ્ટેજ તો કોઈની આવી નથી, આવે એવું નથી આ કાળમાં. એટલે મેં ભરેલા માલ છે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોક ગયા એ તો 100%, પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સંજલન આમાં ઝોલા ખાયા કરીએ. ઘણા બધા અપ્રત્યાખ્યાની જતા રહે પણ પ્રત્યાખ્યાની કે સંજલન, સંજલન તો આ પણ છતાંય આ માલ તો રહેલો જ છે, ખાલી તો નથી છે, ઓછો વધતો પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની રહ્યા કરે. તો એ જ્યારે આવે, એ આવશે તો ખરો, એવું આપણે કહી શકાય નહીં કે હવે પતી ગયો આપણું તળિયું ખાલી થઈ ગયું, એવું તો ના જ કહેવાય. ક્યારે તળિયામાંથી ક્યો નીકળશે કે શું કહેવાય ને, એટલે આપણે હવે જાગૃત, જેને જે નીકળવું હોય નીકળે, આપણે જાગૃત છીએ પછી શું વાંધો છે, એ જાગૃતિને જોવાનું છે, એ જાગૃતિને તપાસ કરવાની છે. જાગૃતિને ચેક કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું, શું જાગૃતિથી જોયા જ કરવાનું કે ક્યાં કશું ઊભું થાય છે, થયું તો તરત જડી જશે, તરત ચડી જશે. શું એટલે આ માનને જપાસ કરવાની છે. ને જો માન, માનનું બહુ માલ હોય ને, માનનું ભૂખલા ભૂખની પૂરી જ ના થાય. શું ગમે એટલું ખવડાય ખવડાય કરીએ ને તોય પેલો ખૌદરો હોય ને એનું ભૂખ પૂરી જ ના થાય. કુંભકરણને નહોતું બોલ્યું ખવડાય ખવડાય કરે તો એનું પેટ ભરાય જ નહીં, એવું આ માનનું પેટ કુંભકરણ જેવું. એટલે ગમે એટલું માન મળમલ કરે ને તો એને પૂરું જ ના થાય, ઓછું જ લાગ્યા કરે, ઓછું જ લાગ્યા કરે, એનો પાર જ ના આવે ને. કારણ કે આ તો કોઈ પૂતગલ સત્તામાં જતું રહ્યું, આત્મસત્તા ઉડી ગઈ ગઈ પછી ત્યાં તો. સ્વસત્તામાંથી આપણે પરસત્તા પૂતગલ સત્તામાં આવી ગયા. માન તો ક્રોધમાન માયલો બધું પર પૂતગલ સત્તા થઈ ગઈ કશાય. એટલે પછી આપણને પાછા પાડે ના મળે, એટલે પછી બહુ એની અમે સ્ટ્રગલ કરી જ્ઞાને કરીને એને અહંકારે કરીને સ્ટ્રગલ કરે ને તારે પછી બેક મારે. શું પછી કુકવાર એવો જ સપાટો મારે ને ડિપ્રેશનમાં નાખી દે, પાટિયા બહેડી દે સાવ. એટલે આ બહુ કોમ્પ્લિકેટેડ છે. શું આ કારનો માલ એવા વિચિત્ર ભરેલા લાયા છે. અહીંથી અહીંથી આપણે જરાક ચેક, અહીંથી ડબાવવા જઈએ તો પેનથી ઊભું થાય, પેન અહીંયા ડબાવવા જઈએ તો બીજી જગ્યાએ ઊંચું થાય, આમથી ડબાવા જઈએ તો ત્યાંથી ઊંચું થયા, આજ કદ થયા. બધી બાજુથી ચોકરદમથી જાગૃતિ રાખી રાખીને કેટલીક રાખે, ક્યાંક તો લીકેજ થઈ જ જાય. પછી એ લીક થયેલું મેં જમ્યા કરે, જમ્યા કરે, જમ્યા. એટલે આપણે મહાત્માનો તો એક જ ઉપાય છે, એમને અનુભવનો, અમારા અનુભવનો છે કે આ બધું ઊભું તો માલ ભરેલો છે, નીકળશે તો કરો, પણ એની સામે આ જાગૃતિથી એને જોવાની છે. ખાસ કરીને આપણે રોજની સામાયિકમાં અડધો કલાક પોણો કલાક જે ટાઈમ કાઢીએ પોતાની અંદર જોવા માટે આખા દિવસનું, એ એક ઉપાય બહુ જ ઉત્તમ છે. શું એ જરાક જો થાય ને તો બધું પછી ઘણું બધું કચરો ખાલી થઈ જાય છે, અને આપણને આમ કોન્ફિડન્સ આવે કે લગાવ આપણા હાથમાં છે. આ ગમે એટલું ઊંચું નીચું થશે પણ આપણે જે સામાયિકની ગ્રીપ આખા દિવસનું જો, ઘણા કે અમે દેખાતું નથી કે આખા હવાથી હાજુ દીને જુઓ ને કોણ કોણ ભેગું થયું ને ત્યાં આપણને અંદર શું શું થયું, તે આખા દિવસમાં સવારથી રાત સુધીમાં ઘણું બધું દેખાશે તમને. શું જે માલ જેનો છે
મોહનો હશે તો મોહ દેખાશે, કપટનો હશે તો કપટનો દેખાશે, માનનો હશે તો માનનો, ક્રોધનો હશે તો ક્રોધનો, લોભનો હશે તો લોભનો. શું હમણાં જ એક અમારા દાદાની વાત વાંચવામાં આવી. એક કહે છે કે દાદા આ જરા સેલમાં મળતું હોય, સસ્તું મળતું હોય તો પછી એ લેવા જઈએ. આપણે તપાસ કરી ક્યાં સેલ છે ને ક્યાં સસ્તું છે એવું તો કરવું જ જોઈએ ને, કહે છે. દાદા કહે છે કરવું જોઈએ તો એ જુદી વસ્તુ છે, પણ આ ખોળો છે એ લોભ ખરો, કે છે. મેં લોભની ગોંઠ જ તમને આ ખોળાવડાવે છે, કે છે. સસ્તું ક્યાં છે કે તપાસ કરાવડાવે, એ લોભ છે, કે છે લોભ. એટલે એને એ આપણને ખબર ના પડે પણ આ કેવી સૂક્ષ્મ છે કે આ એ અંદર લોભ ખાને લોભ છે. લોભને ચેક કરવાનું, શોધવાનું ક્યાં પડ્યો છે ને કેવી રીતના પડ્યો છે. શું જેને કઈ પ્રશ્ન પૂછે પૂછજો. હા જય સચિદાનંદ. સુરત એક્સપ્રેસ આવી ગયો, અમદાવાદ આવી ગયો, બધા આવ્યા ગામે ગામ થી, બધા એક્સપ્રેસ બોમ્બે આવી ગયું, બધું આવી ગયું. જય સચિદાનંદ. ઘણી બધી વાર એવું એવું થાય કે આ આ માન કરડે છે અંદર, અને પર્સનલ રિલેશન્સ એટલે એક વ્યક્તિ સાથેના રિલેશનમાં અંદર આપણને જ્ઞાનની રીતે તો આપણે જ્ઞાનની રીતે જતા જ નથી, એમ માન કરડા કરે છે અંદર. જ્ઞાનની રીતે પોતાથી જવાતું નથી, માન કરડા કરે છે. એને રસ્તો જડે નહીં, જડે નહીં, જડે નહીં, જડે નહીં. એને એને જવું છે આ જ રસ્તે, એને જડે નહીં એમ એમ કરતાં 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 પછી એને અંદર અચાનક એક જડી જાય અને થાય કે ના આપણી સીટ તો આ છે, આમાં શું કામ માથાકૂટ કરવા જેવી છે. એમ અંદર આમ સમાધાન થાય, અંદર શાંતિ થઈ જાય. હવે એ જે એ એ જે જડી ગયું ત્યારે એ એ શું એ સૂઝ પડી કહેવાય કે એ પ્રજ્ઞાનો ચમકારો, કારણ કે પ્રયત્ન ખૂબ હતો, ખૂબ હોય અને એમાં દિવસો નીકળી જાય. પણ એમ કરતાં 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 પછી એમ હાસકારો થાય અંદર કે હા હવે આ બધું અંદર બળતું બંધ થયું અને આપણે તો આ જગ્યાએ જવું છે, આપણું ડેસ્ટિનેશન આ છે, એટલે આપણે આ જગ્યાએ રહો હવે એમ. તો એ જે ક્લિક અંદર થયું, એ ક્લિકમાં શું અંદર ભાગ ભજવતું હોય, એ ઝબકારો પ્રજ્ઞાનો જ હોય છે અને એના આધારે બધું દેખાઈ જાય છે એક સેકન્ડમાં જ. પ્રજ્ઞાન જે લાઈટમાં બધું દેખાઈ જાય છે એટલે આપણને પેલું પેલું જે પકડાઈ ગયા હોય છે ને બુદ્ધિથી, માન માન કે લોભ કે કશું પકડાઈ ગયા, જેનાથી આપણે પકડાઈ ગયા હોય, જલાઈ ગયા હોય છે, એ ઝબકારો થતાં જ પેલી છૂટી જાય છે પકડ આ બુદ્ધિની. કારણ કે પ્રજ્ઞા હોય ત્યાં બુદ્ધિ ના હોય, બુદ્ધિ હોય ત્યાં પ્રજ્ઞા ના હોય. જ્યાં પ્રજ્ઞાનો ઝબકારો થાય છે ને ત્યાં તરત જ બુદ્ધિ ખસી જાય છે, એટલે એકદમ રિલેક્સ થઈ જાય છે, આનંદ આનંદ થઈ જાય, મુક્તતા લાગે છે. શું એકદમ હાશ. પછી શું થાય છે કે ઝબકારો પછી ધીમે 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 ઓછો થવા માંડે એનો પ્રકાશ, એટલે પછી પેલી પાછી ઊંચી થાય, ધીમે ધીમે પાછી બુદ્ધિ ઊંચી થાય છે. એ પછી પકડી લે છે કે ઓ મને દેખાઈ ગયું, હા મને જડી ગયું. એ મને જડી ગયું ત્યારે બુદ્ધિને અહંકાર એક થઈ ગયા. ત્યાં આગળ એ વધારે જાગૃતિ એ સ્ટેજમાં આવવાની લાવવાની જરૂર છે. મેજોરિટી મેં જોયું છે ઘણા બધા મહાત્માને બહુ સરસ ઝીણું ઝીણું દેખાતું હોય છે, પણ પાછળ પેલી બુદ્ધિ તરત જ પકડી લે છે. એ બુદ્ધિ પકડી લે છે એટલે પછી એને પાછું ભોગવટો ચાલુ કરી નાખે છે. શું એનું એ નથી આવતું રિઝલ્ટ, એક્ઝેક્ટ જે જોઈએ છે એવું નથી આવતું. પછી પાછું એનું ચાલુ થઈ જાય, ચૂન 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 ભોગવટો ના અંતે ચાલવાનું, પછી એનું ચાલુ હોય છે. થોડો વખત આને વાઘા પહેરી નાટક કર્યા કરે પ્રજ્ઞાની જેમ બુદ્ધિ,
પછી પછી પાછો ચડી બેસે, પછી આવરણ આવે, જાગૃતિ ડીમ થઈ જાય, પછી એ અનુભવે આપણને ચાલુ થતો હોય છે. શું જાય છે? હવે આજે 10-15 દિવસ, મહિના, દોઢ મહિનો આવું જાય, આપણને રહે છે કે આ જ્ઞાનમાં નથી રહેવાતું, એટલે પાછા જ્ઞાન માટેના પ્રયત્નો ખૂબ ચાલુ હોય, તો ત્યારે પ્રજ્ઞાનો કેમ જપકારો ના થાય અને પછી આ ટાઈમે થયો જપકારો? ના, આપણે પછી આપણે અંદર ખૂંચવા માંડ્યું ને, ખોળવા માંડ્યું, શોધ કરવા માંડ્યું, એટલે ઘણા બધા વખત ખૂંચતું જ હોય, અને આમ ખૂંચતું જ ખૂંચતું જ ખૂંચતું જ હોય, અને એની ડિગ્રીમાં કંઈ વધે નહીં એવું જ ખૂંચતું હોય, અને એમાં પાછા બે રીતના એડજસ્ટમેન્ટ, એ જે ઝબકારો થયો ને એમાં રિયલ રિલેટિવ બે એડજસ્ટમેન્ટથી શાંતિ થાય. પાછી રિયલ એડજસ્ટમેન્ટમાં તો કે ભાઈ આપણે તો શુદ્ધાત્મા, એટલે શુદ્ધાત્માનું એનો અનુભવ થાય આનંદનો, મુક્તતાનો, એટલે એ આધારે કે આ આ છે, અને બીજું કે આ આમાં ક્યાં પડવા જેવું છે એમ, એટલે એ તો રિલેટિવ એડજસ્ટમેન્ટ લીધું, અને પેલું શુદ્ધાત્માનું છૂટ મુક્તતાનો અનુભવ રહે થઈ જાય, બે સાથે થાય એમ, અને એને પછી બધી રીતે સીલ થાય કે આ રીતે જ રહેવું છે હવે. તો એમાં બધું આ શું કામ એકી સાથે બધું કરતું હોય છે, કે આ બધું પાછું ઉપાદાનને આધારે બધું પાછું ઊભું થતું હોય છે? કેવું છે, કેવું છે ને, હરીસા જેવું છે, હરીસા ને ચકલી જેવું છે, એટલું બધું પાસે 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 છે ને, એટલે પેલું છૂટું પાડતા કે ભાઈ આ ચકલી જુદીનો હરીસો જુદો, ચકલી જુદીનો હરીસો જુદો, કરતાં કરતાં પેલી ચકલીને એમ થઈ જાય છે કે હું જ છું, નોયા જુદું, પાછું એવું થઈ જાય છે. બહુ સામીપ્ય ભાવ એટલું બધું હોવાને મને એવું નોટિસમાં આવ્યું છે. બરાબર, મારે પોતને મારી રીતે જ્યારે રિસર્ચ કર્યું તો ક્યાંક સોનો ક્યાં આ પોઈન્ટે લોચા પડી જાય છે, જ્યારે પડે ને ત્યારે આ પોઈન્ટે પડે, એટલે આ સામીપ્ય ભાવ એટલું બધું હોય છે. હવે એમાં એમાં કોઈનો ગુનો તો છે જ નહીં, ઇટ્સ ઓલ આફ્ટર ઓલ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એમાં જે જાગૃતિ આપણી ડીમ થાય છે ને, જરાક ડીમ થાય ને ત્યારે પેલું અંદરના જે લેવલમાં આ છે, આ બધા મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધાના પર્યાય પક્ષ પર્યાય ઊભા થતા હોય છે, એ પર્યાય વખતે પણ એક્ઝેક્ટ આ આ જુદું છે અને હરીસો ને આ ચકલી બે જુદા છે એવું જે રહે, હું અને આ બે જુદું છે એવું રહે, એવું એ રહેતા 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 રહે, પણ ક્યારેક એવું આવી જાય છે પણ જ્યાં ચૂકાઈ જવાય છે, જરાક આને જોતા જોતા જરાક બીજે કશેક જોઈ ગયું કે આ જતું રહે, મિસ થઈ જાય. એટલે પછી આવું મિસ જેટલી વાર થતું થતું જાય ને એમ પેલું પછી જાગૃતિ ડીમ ટીમ ટીમ ડીમ થતી જાય, અને પછી પેલી પેલું ચાલે દ્રષ્ટિ, પછી પેલી બાજુ જ રહે, પછી આ ફરી પાછું આપણે આ કંઈક સામાયિકમાં કે આમાં કે તેમાં જ્ઞાનમાં કે સત્સંગમાં કે કંઈક દાદાને એવું આવ્યું વાંચવામાં પાછું પેલું આ ખસી જાય છે, આમ ટુ એન્ડ ફ્રો કરતા 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 સેટિંગ આવે છે. શું એ પ્રેક્ટિસ કરવાની છે, જેમ અરીસામાં ડિમ્પલ તને જુદો દેખાય એવું આપણને આ એમને એમ અરીસા વગેરે આપણને જુદો દેખાય ડિમ્પલ, એવું પ્રેક્ટિસ કરવાનું, પછી મન બુદ્ધિ ચિત્તાંકારનું અંદર ચાલતું જ હોય છે, તે જુદું જ છે એનું, એવું રાખ્યા કરવાનું. આપણે બીજાનું જેમ બીજા વ્યક્તિનું જોતા હોય ને એવું જુદું રાખરાખ કરવાનું, એમ કરતા કરતા જ આખી વસ્તુ બની શકે એમ છે. ભગવાન કોણ અને ભગવાન છે એની સાબિતી આપણે પ્રમાણ શું? આમાં લખ્યું છે કાલે જાહેરાતમાં કે ભગવાન કોણ, એ ભગવાન છે એની સાબિતી શું, એનું પ્રમાણ શું, આપણે ખાતરી કઈ રીતે કરવી કે આ ભગવાન? પહેલામાં પહેલી વસ્તુ તો ભગવાન કોણ એ સમજવાની જરૂર છે. શું ભગવાન કોણ, એના માટે આપણને આ બધી જે ભગવાન વિશેની જે કંઈ માન્યતા છે ને એ ઘણું બધી કલ્પનાઓની માન્યતા હોય છે. શું કલ્પનાઓ છે? કોઈ કે ભગવાન, દરેક સંપ્રદાયિક ધર્મોમાં આપણે જોઈએ તો દરેકને પોતાના સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એને જ ભગવાન ગણે,
ધારો કે કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ ભગવાન એ ભગવાન છે, રામને માનતા હોય તો કે રામ ભગવાન એ જ ભગવાન છે, મહાવીરને માનતા હોય તો મહાવીર ભગવાન એ જ ભગવાન છે, શિવ ભગવાનને માનતા હોય તો શિવ ભગવાન એ જ ભગવાન છે, જે કંઈ ભગવાનને માનતા હોય એને ભગવાન છે એવું માને છે. એટલે કોણ? તો કે કૃષ્ણ. એટલે આપણે પેલું મુરલીવાળા કે ગાયવાળા કે ગીતાવાળા એ દેખ આપણા દ્રષ્ટિમાં આવે. રામ કોણ? તો પેલું ધનુષ્યબાણવાળા, રામ સીતા રામ લક્ષ્મણ જાનકીવાળા એ ખ્યાલમાં આવે. શિવ કોણ? તો કે પેલા જટાધારી કે પેલા લિંગવાળા એ આપણા લક્ષ્મણ આવે કે એ શિવ ભગવાન. સમજાય છે? મહાવીર ભગવાન તો કે આ પદ્માસનમાં વાળી ને બધું વૈરાગવાળા એ જ ભગવાન આપણને ખ્યાલમાં આવે કે આને ભગવાન કહેવાય. ખરેખર આ બધા ભગવાનોએ કોને ભગવાન કયા છે એ જો આપણે તપાસ કરીએ ને તો આ ભગવાન આ બધા જેટલા રામ કૃષ્ણ મહાવીર શિવ આ બધાએ તો ચોખ્ખી ના પાડી છે કે અમે ભગવાન નથી એમ કરીને કહ્યું છે. અમે ભગવાન છે એવું કહ્યું જ નથી એમણે. આજે આપણે જે ચિત્રપટ આપણા નજર સમક્ષ ભગવાનનું છે એને તો એમણે વિનાશી કહ્યું છે. આ તો કે ખોખા છે, બધા એકદમ બાળ મૂકવાના છે. કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ વાત કરી છે, મહાવીર ભગવાને જ આ વાત કરી છે, રામચંદ્રજી વશિષ્ઠ મુનિ પણ આ જ વાત કરી છે. જીવ શિવની વાત આવે છે ત્યારે એમાં આ જ વાત આવે છે. સમજાય છે તમને? એટલે જો તત્વ જ્ઞાને કરીને જો સમજવા જઈએ આમ તો ભક્તિભાવથી અને આપણે બધા કહેતા આવ્યા હોય ને આપણે એ પ્રમાણે માનતા આવીને કરતા ગયા તો જુદી વસ્તુ, કશું ખોટું નથી. માન્યતાના ભગવાન છે, કરેક્ટ છે, કોઈની માન્યતા ખોટી જેવું ના કહેવાય. પણ જ્યારે યથાર્થ રીતે સચ્ચા સાચી રીતે ભગવાન કોણ છે એને જો જાણવું હોય ઓળખવું હોય તો પછી તત્વ જ્ઞાને કરીને જ્ઞાન શું કહે છે, સાચું જ્ઞાન કે જે આ બધાએ આપેલું જ છે જેને આપણે ભગવાન તરીકે માની, ત્યાર પછી અત્યારના વર્તમાન કાળના પણ જે ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓ જે તત્વજ્ઞાને પામેલા છે તત્વજ્ઞાનીઓ એ પણ એ જ વાતને અનુભવથી સમર્થન કરે છે કે એ બધાએ ના પાડી છે કે દેહ તો બધાને બોડી તો બધાની ફિનિશ થઈ જવાની છે, બધાના પંચમહાભૂત પંચમહાભૂતમાં મળી ગયા અને મળી જશે. કૃષ્ણ ભગવાને પણ પારધીનું બાણ વાગ્યું, મહાવીર ભગવાને પણ નિર્વાણ થયું, રામચંદ્રજી પણ મોક્ષે ગયા, બધાના એન્ડ આવ્યા બોડી. અને એમને પોતે પણ ના જ પાડી કે દેહ સ્વરૂપે અમે છીએ જ નહીં. અર્જુને ચોખ્ખી ના પાડી કૃષ્ણ ભગવાન, હું આ છું જ નહીં, તું મને અત્યાર સુધી ઓળખતો જ નથી, આટલા વર્ષો જોડે રહ્યો તો. દેટ મીન્સ આ જે આપણે ભગવાન જેને માનીએ છીએ એ પોતે જ ના પાડે છે, આ છો જ નહીં ભગવાન. તો પછી એમણે કોને ઓળખાણ આપી છે? તો એમણે ચોખ્ખું કહ્યું છે કે આ નથી, અમારી અંદર જે છે તે તત્વ સ્વરૂપે પરમાત્મ સ્વરૂપે જેને આપણે આત્મ સ્વરૂપ કહો પરમાત્મ સ્વરૂપ કહો એ તત્વ સ્વરૂપ એ એલિમેન્ટ છે જે એને એમણે ભગવાન કહ્યું છે. પરમાત્મા કહો કે જે છે, ઈશ્વર કહો પરમેશ્વર કહો આત્મા કહો પરમાત્મા કહો ભગવાન કહો કે જે શબ્દ વાપરો પણ એ એલિમેન્ટને એ તત્વને જ ભગવાન પરમાત્મા તત્વ શબ્દ આપ્યો છે. એટલે આ વાત સમજવાની છે શું. અને તમામ જ્ઞાનીઓએ પણ એ જ વાત કહી છે, દાદાએ પણ એ જ વસ્તુ કહી છે. એ તો પોતે ચોખ્ખું કહેતા હતા કે તમે દાદા ભગવાન એટલે હું દાદા ભગવાન નથી, કારણ કે બધા એમને જ દાદા ભગવાન સમજતા હતા. તો એ કે હું દાદા ભગવાન નથી, દાદા ભગવાન તો મારી અંદર છે જે 14 લોકનો નાદ પ્રગટ થયેલો છે એ દાદા ભગવાન, તમારા બધાની અંદર પણ એ જ દાદા ભગવાન છે. હું મારી અંદરનાને ભજું છું, તમે તમારી અંદરનાને, એટલે કે એમ પટેલ પોતાની અંદરનાને ભજે, અમે અમારી અંદર નેહરુબેન એમની અંદરનાને ભજે, અંદરવાળા દાદા ભગવાનને, અને તમે પણ તમારી અંદરનાને. માત્ર એટલું જ કે તમને એ ઓળખાણ થઈ નથી, એ ઓળખાણ કરવાની જરૂર છે. શું નામ છે આપનું? પ્રફુલભાઈ ભટ્ટ બાદરા. પ્રફુલભાઈ ભટ્ટ, દાદા ભગવાનની 74મી જન્મ જયંતિ વખતે અમદાવાદમાં સરદાર પટેલ પ્લેટિનોરિયમમાં મેં સત્સંગ કરેલો તે વખતે આપ એમની સાથે હતા. બહુ સારું. અને તે વખતે એક પ્રશ્ન મેં પૂછેલો દાદા ભગવાનને કે આ ધર્મો છે બધા ધર્મો છે, આજે મુસ્લિમ વાદ હિન્દુ વાદ પાકિસ્તાનની અંદર તાલિબાનોએ જે ધાર્મિક જનોની રીતે બુદ્ધ ભગવાનની મૂર્તિઓ તોડી નાખી, ધર્મો જે છે તે માનવજાત આખી પૃથ્વી ઉપરના અનુસંધાનમાં સમગ્ર પૃથ્વી માનવજાતને અનુલક્ષીને એ ધર્મો છે, તો ધર્મને નામે આજે હિન્દુવાદ મુસ્લિમવાદ જે ત્યારે ધર્મ ઉપર આવી જાય તો માનવજાત એકબીજાને ખતમ કરી નાખે, મારો કાપો.
તો આ વસ્તુ કેમ નથી મિટતી? માનવ જાત સમગ્ર પૃથ્વી ઉપરની એક ધર્મના નામે એક થઈને કેમ ના રહી શકે? ભટ્ટ સાહેબ, આમાં કેવું છે, એ દ્વાપર ત્રેતા સતયુગ આ સારા કાળ હતા ને, ત્યારે એક નહોતું, ધર્મ એક નહોતો, અત્યારે પણ કઈ રીતના હોઈ શકે? એનું પાછળનું રહસ્ય એક જ છે કે જે આપણી જે પોપ્યુલેશન છે, વસ્તી છે, લોકો જે છે, એ દરેકના લોકોના અન્ડરસ્ટેન્ડિંગના સ્ટેન્ડર્ડ જુદા જુદા છે. શું તેમ સ્કૂલમાં કોલેજમાં તમે જુઓ તો બધા એક જ ટીચર હોય, એક જ સ્ટેન્ડર્ડ હોય, એક જ ચોપડા હોય, એવું હોઈ શકે, બની શકે? ત્યાં કેમ એક નથી હોતું? કારણ કે દરેક સ્ટુડન્ટનું લેવલ જુદું જુદું છે, એ લેવલ પ્રમાણે એના સ્ટેન્ડર્ડમાં મૂકવું પડે. શું ખરું, એક જ માસ્તરને એક જ, અરે એક સ્કૂલમાં પણ આવડે, નાની સ્કૂલમાં ઇવન એક એક ગામ એક ઘરમાં બાપના ચાર છોકરા હોય તોય ચારનું જુદું જુદું, એક બાપના એક જ આંગતે ના ચાલી શકે, એક સ્કૂલમાં એક જ સ્ટેન્ડર્ડ ના ચાલી શકે, તો આખા વર્લ્ડમાં કઈ રીતના પોસિબલ છે? કોણ કંટ્રોલર એવો કરી કંટ્રોલ કરી શકે એને? કયા ચોપડા એક બધાને એકબીજાને કરી શકે? ભગવાન તરીકે ઓળખાય છે ના, એ પોતે ચોખ્ખું જ કહેતા હતા કે હું તો દાદા ભગવાન છું જ નહીં, દાદા ભગવાન તો દરેક જીવ માત્ર ની અંદર છે. પછી જે પોતાની જાતને ભગવાન કહે, એ પોતાની જાતને ભગવાન કહે તો એ ગપ્પા મારે જ કે છે, કાંઈ નરકના દરિયા બાંધે ના ભટ્ટ સાહેબ બોલાય, આપણે ખુલ્લા મને બોલાય. શું બધી બોલવાની છૂટ છે? ઉલટું અમે તો એને વધારે આવકારીએ છીએ કે જેટલું પૂછો, જેટલું ક્રોસ કરશો, એટલું વધારે સત્યનું દોહન થશે. સત્યનું દોહન આમ અમે બોલ્યા કરીએ અને બધા સાંભળી લે, એમાં તો શું મજા આવે? જેને જાણવું છે, જિજ્ઞાસા છે, આગળ વધવું છે, સાચા ખપી છે તો પૂછે જ, પૂછે ના સમજાય તો પૂછે, એકવાર નહીં 100 વાર પૂછવાનું છે. એટલે કોઈ કોઈ ભગવાન એવો દાવો નથી કરતા, કરી શકે પણ નહીં. શું કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, ખુદ કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ કૌરવને સમજાવી સમજાવીને થાકી ગયા, દુર્યોધનને સમજાવી સમજાવીને થાકી ગયા, પણ ક્યાં ના ગાંઠ્યો, ત્યાંય બે એક ના કરી શક્યા. અને મોટું મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. શું તાલિબાનનો તો કશું હિસાબ નહીં, જે કૌરવ મહાભારતનો યુદ્ધ થયેલું એ તો. શું એટલે આ તો પેલા તો પુતળા બારે, આ તો જીવતા ભગવાન મારે, આ બધા દેહમાં ભગવાન, દરેક જીવ માત્ર ની અંદર ભગવાન છે. હા, લોકોની લાગણી ભાવનાઓ ખૂબ દુભાઈ, ખૂબ દુભાઈ, પણ હવે એને કોણ કરી શકે? કોઈ કશું ના કરી શકે. જેને ઊંધું જ ચાલવું છે, બધા પોતપોતાના રીતે પ્રયત્ન કર્યા પછી એથી વધારે શું કરી શકે? એને ખાડામાં પડવું જ છે તો પડવા આગળ છોડવાનું નથી. એટલે આ કોઈ કોઈથી એક ના થઈ શકે ભાઈ, એ પ્રેક્ટિકલ વાત જ નથી. અને કોઈ એવો ભગવાન થયો નથી ને થશે નહીં. ભગવાન કોઈ વ્યક્તિ નથી, એ વ્યક્તિને ભગવાન આપણે કહીએ છીએ, એ પોતે તો બધા ના પાડે છે કે અમે ભગવાન છીએ જ નહીં. ભક્તો એ બધાને ભગવાન બનાવી દીધા છે, બાકી મૂળ ભગવાનને ભક્તિ સ્વરૂપે, દેહ સ્વરૂપે પોતે ભગવાન છે એવું ક્યારેય બોલ્યા નથી. ઉલટો એનો વિરોધ કર્યો છે. કૃષ્ણ ભગવાન ના પાડી, અર્જુને ચોખી કહી, તું મને ઓળખતો નથી, આપણે આજે 5000 વર્ષ પછી કોને કૃષ્ણ ભગવાન કહીએ છીએ? બાકી દાદા તો ચોખ્ખું કહેતો કે પોતાના જાતને જો ભગવાન કહેતો હોય તો એ તો ભયંકર જોખમ છે, નરકે જવાની વાત છે. શું એટલે એવું ના થઈ શકે ભાઈ? શું જે છે પ્રેક્ટિકલ છે, વાસ્તવિકતા હકીકત છે, એને આપણે એક્સેપ્ટ કરીએ. શું હા, એ દરેક બધા KG થી લઈને PhD સાઈડને સુધીના બધા સ્ટેન્ડર્ડો છે, કરેક્ટ છે, કોઈ ખોટા નથી, પણ બધા સાચા છે પણ સરખા નથી. કોઈ સ્ટેન્ડર્ડ આ કહેશે કે જે વાળું PhD સરખું છે ના, એવું નથી, સરખું ના હોઈ શકે. શું ફેરફાર તો હોય જ, પણ ખોટા ના કે KG વાળો ખોટો છે, PhD વાળો કહેશે તે ના ચાલે, એની જગ્યાએ કરેક્ટ છે, એનાથી જ બધા આગળ આવ્યા છે. એટલે આ બધી આપણે વાસ્તવિકતા શું કહે, પ્રેક્ટિકલ શું છે, હકીકત શું છે, થઈ શકે છે. શું સૌ સૌની જગ્યાએ કરેક્ટ છે? શું બધા ધર્મ પોતપોતાની જગ્યાએ કરેક્ટ છે? કોઈ ખોટા નહીં, કોઈ ધર્મ ખોટું એવું શીખવાડતું નથી, અનલેસ કોઈ આ જનુની હોય,
એ થોડા ઘણા હોય એવા, બાકી તો બધા એવું નથી. દરેક પોતપોતાની સમજણથી જેટલું આવે એટલું. અમુક અમુક ગ્રુપના લોકોને અમુક વાત બધાની પાસે એક જ માસ્ટરથી આખું દુનિયા ના ચાલે. ભાઈ બધી ખોપડીઓ કેવી કેવી છે, છું જાત જાતની ખોપડીઓ છું. અમારી પણ જાત જાતની ખોપડી આવે, બહુ એવી ખોપડી આવે. તમે કે ભાઈ દીપક તું હેન્ડલ કર, બહુ ઝીણું ચિત ચૂત 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 કર, તું મત કર મગજ મારી, તો અમે તો બધું પાર લાવવાનું હોય. સમજાય એટલું સમજાય, પછી જો ના જ સમજાય તો પછી કે ભાઈ હવે તું સાચો, ભાઈ અમે ખોટા, એમ કે અમે પછી બેસી જઈએ તાળા પાણી. નથી એવું કહીશું, સમજાવાય ત્યાં સુધી સમજાવીએ, અને કલાક સમજાવી બે કલાક પછી સમજદાર હોય ને તો અડધા કલાકમાં સમજી જાય, કલાકમાં સમજી જાય. પછી એથી બધા જો આગળ ના સમજે તો આપણે સમજી જાય કે આને સમજવું જ નથી, તો પછી વાત પૂરી. બધી જુદી જુદી છે, મુસ્લિમોની સમજણ જુદી, ક્રિશ્ચિયાનિટીની સમજણ જુદી, એ લોકોની ગળથૂથીમાં જુદી, પુનર્જન્મ નહીં સમજતા. તો આપણે કર્મનો સિદ્ધાંત, જન્મ મરણના ફેરામાંથી છૂટવાનો, મોક્ષની વાત, અને કર્મ ના બંધાય, કોઈને દુઃખ ના થાય, કોઈ જીવની હિંસા ના થાય, જીણામ જીણા જીવને ના મરાય, આ બધી વાતો પેલા લોકોને મગજમાં જ ના ઉતરે. કે છે મને મચ્છર કરડ્યું, મારું લોહી પીધું, તો મારે એને મારી જ નાખવો જોઈએ. કે છે સાપ કરડે મને કરડવા આવે તો હું એને ખસી ના જોઉં, એને મારી નાખું, કેમ કે બીજાને ના કરડે. એટલે પણ તને કરડે બીજાને કરડવાનું ખોડી છે, કે એ જંગલ આવડું મોટું છે તારા કરતા, તારા ઘર કરતા. એક સરસ શ્રીમદ ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને પ્રશ્ન પૂછ્યો હતો, છે એમના પુસ્તકમાં, કે આવો જો સાપ કરડવા આવે તો શું કરવું, કે છે આપણે એને મારી નાખો કે ખસી જવું, કે તો બીજાને કરડશે એ તો હિંસક છે, કેવી રીતના એને જીવતો રખાય, આ બધા પ્રશ્નો ઊભા થાય. ત્યારે સામે સરસ જવાબ આપ્યો શ્રીમદ રાજચંદ્રે પત્રમાં, જ્યારે આફ્રિકા હતા, સાઉથ આફ્રિકા, ત્યારે કે તમે જો તમારે આ આત્મતત્વ જાણીને મોક્ષે જવું હોય તો તમારે મારવાની જરૂર નથી, કે છે તમે ત્યાં સુધી જરૂર ઈચ્છાઓ, તમે સમજતા હો તો આ વાતને, ના સમજતા તો પછી તમારે જે કરવાનું છૂટશે. કે અને જે ખરો શીલવાન હોય ને, તો કેમ દાદા તો કહેતા હતા કે ખરો શીલવાન હોય, સાપનો ઢગલો હોય તો એ ત્યાંથી જો પાસ થતો હોય તો બધા સાપ ખસી જાય છે, એટલું બધું એમાં એ છે. કરડું ના કરડું હિસાબની વાત છે, નહીં તો એ અમથો ઘરમાં હોતો હોય તો એ કંઈક કરડી જાય. હા સાપ ના કરે તો અમથો એટેક આવીને મોતેન તીકડી મરી જાય. એટલે આ બસ બહુ સરકમસ્ટન્સીસનો આધાર છે શું. બટ સાહેબ સમજાય છે એમ, ના સમજાય પૂછજો પાછું. સમજાય. આ લાઇબ્રેરીની અંદર દાદા ભગવાનના પુસ્તકો આવે છે, એ અમે વાંચીએ છીએ. એમાં દાદા ભગવાન પ્રશ્નો અને જવાબ હોય છે, એટલે આવા સત્સંગ સમારંભમાંથી પૂછાતા પ્રશ્નો હશે. સાચી વાત છે. એ લેક્ચર નહોતા આપતા ક્યારે, લેક્ચરો એટલે શું, લે કચરો અમારો કચરો તમને આપી, એની જેવી વાત. કે ભાઈ તમારા જે તમને જે જરૂર છે તે પૂછો તો એનું સમાધાન થાય, અને પછી કાયમનું સમાધાન જોઈએ. શું પાછું એવું નહીં કે આપણી બિલીફ જે હોય, જે આપણે મૂંઝવતી હોય, ગુજરાત ગુચવાડામાં નાખતી હોય, તે આપણી નીકળી જાય શું. એટલે ઓલવેઝ બધા જ્ઞાનીઓ બધાને આવી પ્રશ્નોત્તરી એ જ તે લોકોની ટેકનિક હોય સામાને પમાડવા માટેની. શું ગીતામાં અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચે પ્રશ્નોત્તરી છે, શું શ્રીમદ રાજચંદ્રની આત્મસિદ્ધિમાં પ્રશ્નોત્તરી રૂપે જ મૂકેલું છે. મહાવીર ભગવાનની ભગવતી સૂત્રમાં 32,000 પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછાયેલા, એનો એ રીતના જવાબ છે. શું દાદાને પટ્રમણ મળશે, પણ આવી કંઈ લેક્ચરો આપતા જ નતા, પૂછે ને જવાબ આપે. રામકૃષ્ણ પરમહંસ પણ એ જ રીતના સાથે આમ વાતો કરતા એવી રીતનું જ હતું ના છે. નિર્મળ જય સચિદ. હા બોલો કિશોરભાઈ. સિમંદર સ્વામી ભગવાનની આપણે સેવા પૂંજા કરીએ છીએ, તો સિમંદર સ્વામી ભગવાન એ કોની સેવા પૂંજા કરતા હતા કે હાલમાં એ કરે છે? એમને
એ આ બધું શેના માટે કરવાનું છે? કંઈ પણ કરવાનું, પૂર્ણ સ્વરૂપ, ફૂલ મૂન, 360 ડિગ્રી પૂર્ણ થવા માટે. હવે એ પોતે પૂર્ણ થઈ ગયા છે એટલે કરનારો અને પોતે એક જ થઈ ગયા છે, એટલે એમને કરવાનું કશું જ ના રહ્યું. જે કંઈ થાય પોતે પોતાનું જ થાય. અચ્છા, એટલે પોતાના શુદ્ધાત્મામાં રહીને કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ રહે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. માન વિશે તમે કીધું કે માન, જેને માનનું બહુ અભિમાન હોય, એનો એનું અભિમાન કેવી રીતે ઉતારવું, ઉતારવું કેવી રીતના, અને એને અભિમાન થયેલું હોય અને એનું અપમાન થઈ જાય માનનું, તેની કેવી દશા થાય? એવું છે, પહેલો પ્રશ્ન તમારો, એનો જવાબ આપીએ કે કોઈને બહુ બહુ માન, માનનો પાડો ચડી ગયો હોય, બહુ અભિમાની થયો. અભિમાન અને માનમાં ફરક છે, તમે ડિમાર્કેટ કરી આપું. માન એટલે શું? ઈગો વિથ રિચ મટીરિયલ્સ. એક બાઉન્ડરી છે સ્વમાનની, બીજું માન, પછી અભિમાન. સ્વમાન એટલે તમે વ્યાખ્યા આપું સમજવા માટે. સ્વમાન કોને કહેવું? કે ધારો કે તમે બીકોમ હો તો તમે લોકો પાસે શું એક્સપેક્ટ કરો? બીકોમ છે એવું તમને લોકો સ્વીકારે, એ રીતે તમને ઓળખે, સંબોધે, એટલા પૂરતું હોય ને તમને, પછી નો પ્રોબ્લેમ, તમારું સમાન ત્યાં સુધી ઓકે છે. પણ કોઈ તમને બીકોમ અને કંઈ હાથ જવા દે ને મેટ્રિક ફેલે, મેટ્રિકે નથી આવે જવા, તો તમારું સમાન ઘવાય, સમજાય છે ને? તમારી પાસે છે એટલું જ તમે અપેક્ષા રાખો છો, એનું નામ સમાન કહેવાય. માન તો માન, મેટ્રિક કે ના હોય છતાંય તમે હું ડબલ ગ્રેજ્યુએટ છું, પીએચડી છું, એવો એવો તમે અપેક્ષા રાખો લોકો પાસે, એવો વટ મારો ને લોકો મને આવી રીતના ઓળખે છે એમ કરી અંદર ખુશ થાવ, એ બધું માનમાં જાય. અને અભિમાન એટલે શું? અભિમાન આખું જુદી વસ્તુ. કે તમે છે તો ધારો કે અમે તમે ભાદરના છો, કપડવંજના છો, હવે અમે કપડવંજ આવ્યા હોઈએ તો તમે બતાડો આ મારું ઘર છે, હો આ મારી ફેક્ટરી છે, આ મારી બાબાની દુકાન છે, આ મારી દીકરીની સાસરી અહીંયા જ છે પાછળ, હો એ બહુ પૈસાવાળા છે. આજે તમે એમને દેખાડો કરો ને, શો શો અપ, એ અભિમાન કહેવાય. અંદર અભિમાન છે, બહાર વ્યક્ત થાય છે, અભિમાન કહેવાય છે. પણ હવે જેમાં હવે જેને માન આવું થઈ ગયું હોય, હવે જે તમે તમે કહો છો કે આને કેવી રીતના સીધું કરવું, કોઈને સીધા કરવા માટે છે લે, દાદાનું સૂત્ર યાદ રાખો, આ જગતમાં કોઈને સુધારવા જશો નહીં, જાતે સુધરો. આપણું માન ખલાસ થઈ ગયું છે એ તપાસ કરો. આપણું સમાન સુધી આપણે નિરંતર આત્મામાં રહીએ છીએ, માન અપમાન આપણને કશું અડતું જ નથી, એવી સ્થિતિ આપણી થઈ ગઈ છે તો આગળ વધો, નહીં તો આ વાત કામની નથી આપણા માટે. એટલે આપણે કંઈ કોઈના કોઈને સુધારવા નથી આવ્યા, આપણે કંઈ આપણે કંઈ કોઈના ગુરુ નથી, કે કોઈના ઉપદેશક નથી, કે કોઈના ભગવાને નથી, સમજાય છે? કુદરત એને એવી લપડાક મારશે ને, કુદરત જ મારશે શું, અને આપણે લપડાક મારવા જઈએ ને તો આપણી આપણો હાથ જરા પોલો હોય, દયા આવી જાય, હો કે કુદરતને દયા બયા ના આવે, એવી લપડાક મારે, એવી લપડાક મારે, બધું સીધું કરી નાખે, એટલે કુદરત એને કોક મળી આવશે, એનો ટાઈમ આવશે, સમજાય છે ને? એટલે બહુ તો એની અંદર બેઠેલા શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે આને કંઈક સાચો રસ્તો દેખાડો, એટલું કરી શકાય આપણે. બાકી આપણે અંદર ઉકળાટ થઈ, હા આમ તો માન ખાય છે, હા જો ને આ તો કેવો છે, અભિમાની છે, એટલે એ તો જે હોય આપણું બગડ્યું, એટલું આપણો ઉપયોગ બગડ્યો ને. આપણે એને જોવાનું છે ને, આત્માને જુઓ અને આપણે આત્મામાં રહો, એને બદલે આપણે એનું આખું જોજો કર્યું, કચરો આપણી અંદર પેઠો, શું એ કચરો આપણી અંદર પેઠો, કશાય નો, એટલે એમાં પડાય જ નહીં. ભાઈ શુદ્ધાત્મા જોઈને જય સચિદાન, અને એને શુદ્ધાત્મા પ્રાર્થના કરો, એને કંઈક સાચું સુજાડો, સવળો રસ્તે લઈ જાઓ, સમજાય છે? પછી બીજું તમારો બીજો પ્રશ્ન શું હતો? સુધારવાની વાત,
એનું અભિમાન કેવી રીતે ઉતરી જાય? હા, કેવી રીતના ઉતરે? એ તો કુદરત જ ઉતારે, આપણે તે ના ઉતરી જાય. કુદરત એને એવું કંઈક મળી આવશે એવું એવું. આ નિયમ જ છે. શું જ્યાં માન હોય ને, માન ખાવાનું તેને અપમાન આવે જ, કારણ કે દ્વંદ્વ છે. ડ્યુઆલિટી, એક હોય તો બીજું હોય જ, સિક્કાની બીજી બાજુ હોય જ, અપમાન મળે જ. શું છોડે નહીં, એટલે એની મેળે જ એને એને એ જ કુદરતી નેચરલી જ એને હિસાબ પૂરું થવા દો. આપણે કુદરતનો દોરો આપણા હાથમાં લઈ લેવાની શી જરૂર છે? વ્યવસ્થિત છે, છોડો એની પર. આ મોટા મોટો પ્રોબ્લેમ આ જ થાય છે. શું બીજો માન ખાય ને આપણને ચચરે ચચરે? હા, તો એ એ પોતાનું માન છે એટલે ચચરે છે. તારે શું બીજું? શું આપણને ખાવાના મળ્યું એટલે આપણા પેટમાં શું કામ દુખ્યું? એટલું ખુશ થવાનું કે ચાલો આને મળ્યું તો કંઈ મને મળશે, કોઈક દાન ના મળ્યું તો કંઈ નહીં, આપણે જોઈતું નહીં, પણ એને મળ્યું તો સારી વાત છે ને. કેમ હજી રાજી નથી થતા? આપણે એને મોક્ષ લઈ જવાનો ઠેકો લીધો છે? આપણું પચી નહીં વળાતું એ આપણે માન માનની ઈર્ષ્યા છે. શું બીજાને માન મળતું તો એક સહન ના થાય, બીજાને જશ મળતો હોય તો સહન ના થાય, એક પ્રકારની ઈર્ષા છે. એટલે બોલ્યા વગર રહે જ નહીં. હવે ઠીક, હવે તો કે છે, હવે કઈ બોદમ નથી એના કે કારણ વગર. પોતાને પેલું રહેવાય નહીં એટલે રહી ના શકાય. હા, એટલે બોરી કાઢે. ઠીક છે. નિરૂમા, આ ડિમ્પલભાઈએ જે કીધું ને એમાં થોડુંક જુદું છે મારા માટે, કે બીજાને કોઈ માન આપતું હોય તે મને દેખાય. ધારો કે તમે કહેતા હોય ને કે હા નીરુબેન તમે તો શું પ્રવચન કર્યું, એટલે મને થાય કે જો આ નીરુબેનને લાડુ આપે છે, પણ એ પોતાના માટે હોય ને તો એ નથી દેખાતું. આમાં એમણે જે કીધું ચર્ચરે છે, જ્યારે મને બીજાનું દેખાય પણ પોતાનું દેખાતું નથી, તો આ ચશ્મા અંદરની બાજુ કઈ રીતે કરવા? કે તમને લાડો કોઈ ખવડાવે ખબર ના પડે, ખાઈ જવાય નિરાતે. એ તો ખબર પડે ને, જયારે મરડો થાય ત્યારે ખબર પડે કે ના પડે. એ વખતે પડે, પણ આ તો બીજાને તો જેવો આપતા હોય ને, ઓફર કરે ને, તરત જ ખબર પડે કે આ લાડવો ગયો અને આ સ્વીકાર્યો કે ના સ્વીકાર્યો, એ પણ દેખાય બીજાના માટે, પોતાના માટે નથી દેખાતું. એક કામ કરો ને, આપણે પ્રોફેસર બળવંતભાઈને આપી દો લાડવા, તમે મને આપ્યા કરો, હું ત્યારે પ્રેક્ટિસ કરું ના ખાવાની. નિરૂમા, અમે બે તો એકબીજાને એટલા બધા લાડવા ખવડાવી ગયા છે, એમાં મેળ નહીં પડે. બંધ કર દો એકબીજાને ખવડાવવાના, તો જાગૃતિમાં મૂકવું જ પડે, જોવું જ પડે. મેં